દર્શક મિત્રો, આપણા કાર્યક્રમમાં દર સપ્તાહે આપણે ઉદ્યોગ સાહસિકને મળીએ છીએ. તેમની જે સફર છે એ વાતો સાંભળીએ છીએ. પ્રેરણાદાયી વાતોમાંથી ઘણા બધા ઉદ્યોગ સાહસિકને પ્રેરણા પણ મળતી હશે. આજે આપણે જે ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ તેમના પિતાશ્રીને ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામાં કહેવામાં આવે છે. એમની પોતાની વિશ્વ સ્તરે આ બાબતમાં એ નેતૃત્વ કરે છે. અમેરિકામાં આ મશીનરી સ્થાપનાર પણ એમની પોતાની એક કંપની છે. આપણે મળીશું મમતા ગ્રુપના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલને. મહેન્દ્રભાઈ, વીટીવીના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. નમસ્તે મહેન્દ્રભાઈ. એક પ્રથમ સવાલ એ કરીશ કે મમતા ગ્રુપ જે મેં પરિચય આપ્યો છે, એક નેતૃત્વ કરીએ છીએ આપણે, તો આ શરૂઆત ક્યારે થઈ હતી આ કંપનીની, એની વાત કરશો આપ? આની શરૂઆત થઈ હતી, જો પાઉચ મેકિંગ તરીકે જો વાત કરું તો મમતાનો પાયો અમે 1982માં પટેલ મશીનરી તરીકે નાખેલો. શરૂઆત મેં એક વોવન સેક મશીનરી બનાવવા માટેની પહેલ કરેલી, જે અત્યારે વોવન સેક્સનું બહુ મોટું ઉદ્યોગ છે. અમે એમાં શરૂઆત કરેલી પહેલાં મશીનરી બનાવવામાં. પણ એ વખતે બનાવ્યા પછી 1984-85માં ગવર્મેન્ટે કાયદો બદલી અને જૂટના બેગો વાપરવું એવું કમ્પલસરી કરી નાખ્યું, એટલે વોવન સેકનો આખો ઉદ્યોગ પડી ભાગ્યો. ને એ વખતે અમારી કંપની એકદમ કફોડી સ્થિતિમાં આવી ગઈ હતી કે ભાઈ હવે શું કરવાનું, કારણ કે ધંધો બંધ થઈ ગયો. એટલે એ વખતે ભાઈ વિચાર કર્યો કે ભાઈ આપણે કંઈક નવું શોધીએ. અને એ વખતે એક અમારા બીજા પ્લાસ્ટિક ઉદ્યોગના બીજા એક ભાઈ હતા કસ્ટમર અમારા વિન્સર કંપનીના, એમણે એક સજેશન આપ્યું કે ભાઈ મારે સારું બેગ મેકિંગ મશીન જોઈએ છે, જે કોઈ અહીંયા ઇન્ડિયામાં બનાવતું નથી અને ઇમ્પોર્ટ કરવું બહુ મોંઘું પડે છે, તો તમે અમને બનાવી આપશો? એટલે અમે એ ચેલેન્જ લીધી અને અમારી ટીમ દ્વારા અમે એક પહેલું એક બેગ મેકિંગ મશીન, સિમ્પલ બેગ મેકિંગ મશીન એને બનાવી આપ્યું. અને 1986માં અમે એ પછી ઓફિશિયલી અમે એ માર્કેટમાં એને લોન્ચ કર્યું. બિલકુલ. ત્યારથી આ મમતા મશીનરી જે પટેલ મશીનરી કહેવાતી હતી એ લોન્ચ થઈ અને અમે લગભગ 1988માં નામ બદલીને પછી મમતા કરી નાખ્યું. પટેલ મશીનરીની જગ્યાએ મમતા નામ કર્યું. બિલકુલ. મહેન્દ્રભાઈ, તમે જે વાત કરી હતી, એક કપરા દિવસો આવ્યા હતા, તમે તો બહુ ટૂંકમાં એ વાત કરી. એક શરૂઆત સારી થઈ હતી, પરંતુ જે વચ્ચેનો જે સમયગાળો હતો ત્યારે ખાસ કરીને કેવા દિવસોનો તમે સામનો કર્યો છે અને એમાંથી કઈ રીતે માર્ગ કાઢ્યો છે તમે? એક દિવસો તો હતા જ કે ભાઈ તમારી પાસે એક મહિનામાં તમારી પાસે એટલા બધા ઓર્ડરો હતા કે તમને એક વખતે કલ્પના હતી કે તમે કેવી રીતે એને પૂરું કરશો. અને મહિના પછી એક ઓર્ડર, ગવર્મેન્ટનો એક ઓર્ડર આવ્યો કે એમાં બધું જ કેન્સલ થઈ જાય. અને અમારી પાસે કંઈક એ વખતે 2-2.5 કરોડ રૂપિયાની ઇન્વેન્ટરી થઈ ગઈ હતી અને કસ્ટમરના એડવાન્સ હતા ઓર્ડરોના, એ બધા પાછા આપવા પડે. એટલે લગભગ 3-3.5 કરોડ રૂપિયાનો બોજો કંપની ઉપર આવેલો. તો એ સંજોગોમાં મારે પછી બધા કસ્ટમરો અમે સમજાવીને બધાને કીધું કે ભાઈ અમારું રેપ્યુટેશન તો હતું જ માર્કેટમાં, કારણ કે અમે આગલા જ્યારે મશીન બનાવેલા ત્યારે એક વખત જ્યારે મશીન બરાબર નહોતા ચાલ્યા ત્યારે અમે એકી સાથે 36 મશીન રિપ્લેસ કરેલા, અને જેની કિંમત એ વખતે કરોડ રૂપિયા થવા જતી હતી. કે માર્કેટમાં લોકોને નામ તો હતું જ કે ભાઈ અમે જે છીએ વી આર વેરી સિરિયસ પ્લેયર. એટલે કસ્ટમરો અમારા માટે એ માટે ઊભા રહ્યા કે સારું અમારો એડવાન્સ અમે અનુકૂળ થાય ત્યારે આપજો. અને બધાને બીજા પૈસા પાછા તો આપેલા જ, પણ 5-1 વર્ષ લાગ્યા કરતા. બિલકુલ. એટલે મહેન્દ્રભાઈ, જે શાખ હતી તમારી એ સારી હતી કે કરોડો રૂપિયાની રિપ્લેસમેન્ટની વાત આવી હતી ત્યારે પણ પાછી પાની નહોતી કરી આપણે? રાઈટ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે દાદાના ગુણ પૌત્રમાં આવે છે, નેતૃત્વ કરવાની વાત હોય, પ્રામાણિકતાથી શાખને વધારવાની વાત હોય, તો મમતા ગ્રુપની વાતો આગળ વધારશું. પરંતુ થોડા ભૂતકાળમાં એટલે જઈએ આપણે, તમારા નાનપણની વાત કરીએ, તો તમારા દાદાના ગુણ તમારામાં કઈ રીતે આવે છે? મારા દાદા રણુજ ગામના અમે રહેવાસી, જે પાટણની નજીક આવેલું છે. અને એ જમાનામાં એમને ત્યાં આગળ ગાયકવાડની પાંગડી રહેતી હતી. એ જમાનામાં એ બધો વિસ્તાર ગાયકવાડના રાજ્યમાં આવતો અને જેને ઘેર પાંગડી હોય એ ત્યાંના વડીલ તરીકે, ત્યાંના વિસ્તારના મુખી તરીકે ગાયકવાડના દરબારમાં જઈ અને નેતૃત્વ કરી શકતા હતા. એટલે નેતૃત્વ મારા દાદામાં હતું. એટલે ઓબ્વિયસલી
તમે કીધું એ પ્રમાણે દાદાના ગુણ પૌત્રોમાં આવ્યો, થોડા ઘણા આવેલા છે, બિલકુલ. થોડા હું છે. એટલે દાદા ઉપર ભરોસો ગાયકવાડને હતો. ગાયકવાડની વાત નીકળી છે ત્યારે એક વાત અગત્યની છે કે તેમને દેશમાં સૌ પ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણની વાત કરી હતી. તો એ આખી જે ભૂતકાળ છે એને ક્યાંક ને ક્યાંક કનેક્શન એટલા માટે છે કે તમારા પિતાશ્રીના શિક્ષણની જ્યારે વાત આવતી હતી ત્યારે તમારા દાદાએ શું કાળજી લીધી હતી? એમને કાળજી એ લીધેલી કે એ સારા સારી રીતે ભણે. એમની ઈચ્છા પહેલેથી જ હતી કે એમનો દીકરો એન્જિનિયર થાય. ઇજનેર થવું એ વખતે બહુ ઊંચા ઊંચું ગણાતું હતું, કારણ કે ભારતની સ્વતંત્રતા આવી રહી હતી. 1942 સાલમાં તો મારા ફાધર એક વખતે ચળવળમાં જેલમાં પણ જઈ આવ્યા હતા, બધા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એ પણ ગયેલા હતા. અને છતાં બી એમની ઈચ્છા હતી કે ભાઈ આ ઇજનેર થાય, અને એ પ્રમાણે એમને ભણાવ્યા. એ પોતે ખેડૂત હતા પણ ભણતરને પૂરેપૂરું મહત્વ આપતા હતા, એટલે એમણે એમના દીકરાને ભણાવ્યા. અને મારા ફાધર ફર્ગ્યુસન કોલેજમાં ભણીને ત્યાં આગળ ગોલ્ડ મેડલિસ્ટ થયા. મહેન્દ્રભાઈ, તમારા પિતાશ્રી ઇંગ્લેન્ડ ભણીને પાછા આવ્યા હતા, પરંતુ મેં જે નોંધ્યું છે એ પ્રમાણે માત્ર અભ્યાસક્રમ પૂરો કરીને નહોતા આવ્યા. તમે 5 વર્ષના હતા. પછી તમારા માટે જે રમકડાઓ લાવવામાં આવતા હતા વિદેશમાંથી, એ રમકડાઓથી તમે શું શીખ્યા? એક બહુ મહત્વની વાત કરી કે પપ્પા મારા ભણ્યા હતા ઇંગ્લેન્ડમાં, અને આવીને પછી એક ઇંગ્લિશ કંપની સાથે જ કામ કરતા હતા, ગ્રીસ કોટન એન્ડ કંપની. અને એ વખતે આપણે 2-4 વખત ઇંગ્લેન્ડ જવાનો મોકો પણ મળેલો, ત્યારે ત્યાંથી એક મેકેનો કરીને એક આખો ગેમનો સેટ આવતો હતો કે જેનાથી વસ્તુઓ બનાવાય, જે આજના જમાનામાં આપણે લેગોની જે વાત કરીએ છીએ, લેગો બ્રિક્સ, કે જે ઉપરા ઉપરી ગોઠવીને બાળકો એમાંથી વસ્તુઓ બનાવી શકે, એવી એ વખતે મેકેનો કરીને આવતી હતી, જે બધી સ્ટીલના પાર્ટ્સ આવતા હતા. અને એ સ્ટીલના પાર્ટ તમારે નટ બોલ્ટની જેમ સ્ક્રૂથી બધું, સ્ક્રૂ ડ્રાઈવર વાપરવાનું, સ્પેનર વાપરવાનું, એના મેટલના ગિયરો હોય, એ બધી વસ્તુ તમે જાતભાતની વસ્તુ બનાવી શકો. અને હું, મને યાદ છે કે એક વખત હું નાનો હતો, લગભગ 12 વર્ષનો, ત્યારે દિવાળી વખતે મેં એક નાનો રોબોટ બનાવેલો, લગભગ 2-2.5 ફૂટ ઊંચો. એમાં એ કે રૂપિયો નાખે કોઈ તો એના પેટમાં જે આમ ખાનું ખુલે અને અંદરથી ચોકલેટ મળે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની શરૂઆત આમ જુઓ તો નાનપણમાં ન ખબર પડતા થઈ ચૂકી હતી, રાઈટ? તમારા પિતાશ્રીનો તમે ઉલ્લેખ કર્યો છે, ત્યારે એમની કંપનીની થોડી વાત કરશો. મારા પપ્પા પહેલા હતા ત્યાં એનકે પટેલ, અને ઇન્ડસ્ટ્રીમાં એનકેના નામે ઓળખાય છે, ઓળખાતા હતા, અને અત્યારે બી એનકેના નામે જ ઓળખાય છે. તો એનકે પહેલાં ગ્રીસ કોટરમાં હતા, અને પછી એમણે નક્કી કર્યું કે ભાઈ હવે મારે મારું પોતાનું કરવું છે, કારણ કે એમને કુટુંબમાં એમના જે પિતરાઈ ભાઈઓ હતા એમની સાથે કંઈક વાતચીતમાં એમના પિતરાઈ ભાઈઓ એમને મેણું માર્યું કે ભાઈ અમે તો વેપાર કરીએ, તમારા તમારી નોકરી કરતાં વધારે કમાઈએ તો તમે ભણીને શું શું ઉકાળ્યું. એટલે એમને થયું કે ભાઈ આ તો ન ચાલે, મારે કરીને બતાવવું પડે. એટલે એમણે બહુ પોઝિટિવલી લીધું, અને એમણે નક્કી કર્યું કે હું મારો ઉદ્યોગ ચાલુ કરું. પૈસા તો હતા નહીં, પણ એમને એક ઇંગ્લિશ કંપની એમની સાથે મદદમાં આવવા તૈયાર થઈ કે ભાઈ જો તમે બીજું ફિનાન્શિયલ શોધશો તો અમે તમને ટેકનોલોજી આપીશું અને તમારી સાથે અમે રહીને આપણે આ કંપની સ્થાપીશું. એટલે એ રીતે એમણે વિન્સર કંપનીની શરૂઆત 1963માં કરી, જેમાં ટેકનોલોજી વિન્સરની આવી. એમણે 51% હતા, 49% બીજા ભારતીય ઇન્વેસ્ટરો એમની ઓળખાણથી પરિચયમાં જે હતા એ લોકોએ પૈસા આપ્યા અને કંપની ચાલુ થઈ. અને એ કંપનીનું ઉદ્ઘાટન એ વખતે ત્યારના જે ચીફ મિનિસ્ટર હતા મહારાષ્ટ્રના, વીપી નાયકે કર્યું, એટલું મહત્વ આપવામાં આવ્યું હતું. બિલકુલ મહેન્દ્રભાઈ, ઉદ્યોગની શરૂઆત પિતાશ્રીએ કરી હતી, પરંતુ નોકરીનો પણ તમે ઉલ્લેખ કર્યો છે, ત્યારે એક પ્રશ્ન યાદ આવે છે કે જે તમારું નામ છે મહેન્દ્ર તો એમનેમ નથી પડ્યું, એની પાછળ પણ એક ઇતિહાસ છે, એની વાત કરશો? જ્યારે પપ્પા ફર્ગ્યુસન કોલેજમાંથી પાસ થઈને જોબ માર્કેટમાં આવ્યા, ત્યારે એમનો પહેલો જોબ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં એમને મળેલો, જાન્યુઆરી 1950માં. અને એમને નોકરી આવવાના સમાચાર આવ્યા એના લગભગ 8-10 દિવસમાં મારો જન્મ થયો હતો. એટલે એ વખતે, અને મારી રાશિ ન આવતી હતી, એટલે મારા દાદાએ એ વખતે કહ્યું કે ભાઈ આ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં નોકરી મળી છે અને આપણે ઘેર દીકરો આવ્યો છે, તેનું નામ આપણે મહિન્દ્ર રાખી કે જેથી મોટો થઈને એ પણ મહિન્દ્રા મહિન્દ્રા જેટલું મોટો ઇન્ડસ્ટ્રીલિસ્ટ બને. બિલકુલ. પિતાશ્રીની કંપનીની શરૂઆત થઈ ચૂકી હતી બ્રિટિશ કંપનીના જોડાણ સાથે. આ તરફ તમારો અભ્યાસક્રમ ચાલુ હતો, તમે મેટ્રિક સુધી ભણ્યા છો,
એ પછી સૌ પ્રથમ જ્યારે તમે કંપનીએ પહોંચો છો ત્યારની તમે વાત કરશો, એક વેકેશનમાં તમે જે નિર્ણય લીધો હતો એ શું નિર્ણય હતો? એટલે મારે 11મી સુધી તો હું 11મું ધોરણ હતું એટલે મેટ્રિક્યુલેશનમાં હું ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં ભણ્યો. માર્ચમાં એક્ઝામ પૂરી થાય ત્યાં વખતે મેં નક્કી કરી રાખેલું કે ભાઈ મારે તો ઇંગ્લેન્ડ ભણવા જવું છે, મારે અહીંયા ભારતમાં ભણવું નથી. કારણ કે આ બ્રિટિશ કંપનીના પેલાના હિસાબે હું એમના પરિચયમાં હતો જ, એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારે ત્યાં જવાનું થાય અને ત્યાં આગળ મારે નોકરી કરવી પડે તો અત્યારથી શીખવા માટે મેં પછી એપ્રિલ 1965થી મેં વિન્ડસર કંપનીમાં ટ્રેનિંગ તરીકે જવાનું ચાલુ કરી દીધેલું. મહેન્દ્રભાઈ થોડુંક વિગત એટલા માટે સમજવું હતું કે પિતાશ્રી ત્યાં બેસતા હતા, બહુ સારી જગ્યા ઉપર બેસતા હતા, એટલે સ્વાભાવિક છે કે કદાચ તમને ત્યાં એ સગવડતાઓ મળવાની હતી, પરંતુ તમે કઈ કાળજી લીધી હતી? એક કર્મચારી તરીકે તમે ત્યાં કેવી રીતે કેવું વર્તન કર્યું હતું? પહેલું તો મેં એ કરેલું કે ભાઈ હું જાતે, અમે સાયણ રહેતા હતા એ વખતે, તો સાયણથી હું ટ્રેનમાં જતો, કંપનીની બસ ત્યાં થાણા સ્ટેશન પર આવતી, તો કંપનીની બસમાં બધા કર્મચારીઓ સાથે ફેક્ટરી જવાનું, ફેક્ટરીના સમય બધા જ પાળવાના, ટિફિન લઈને જવાનું, એ પ્રમાણે બધાની સાથે બેસીને જ ખાવાનું અને ટ્રેનમાં પાછા આવવાનું. હું ફાધરને ત્યાં આગળ ફેક્ટરીમાં ભાગ્યે જ મળતો. બિલકુલ. મહેન્દ્રભાઈ, ઇંગ્લેન્ડ ભણવા જવાની તમે ઈચ્છા તો દર્શાવી હતી, પરંતુ પિતાશ્રીની આર્થિક સ્થિતિ એ વખતે પણ એવી નહોતી કે તમને મોકલી શકે, તો ઓછીના પૈસા લઈને મોકલ્યા હતા. એટલે એમની આર્થિક પરિસ્થિતિ, મેનેજર તરીકે સારો પગાર ને સારું જીવન ધોરણ હતું, પણ એટલા રૂપિયા નતા. કારણ કે એ વખતે 1965માં બોમ્બેથી લંડનની ટિકિટ 13,000 રૂપિયાની હતી, જે આજના જમાના વિચાર કરો કે એ કેટલી મોટી રકમ કહેવાય. અને ત્યારે જ્યારે એમનો પગાર એ વખતે કંઈક 1,200 રૂપિયા હતો મહિનાનો, જે સારો ગણાતો હતો એ વખતે, 1965ની વાત કરું છું. એટલે એમને 10,000 રૂપિયા એમના એક બીજા વેપારી મિત્ર પાસેથી ઉધાર લઈ અને પછી મને મોકલ્યો હતો. અને ટિકિટ બહુ મોંઘીવાળા હિસાબે મને કાર્ગો શિપમાં, એક કાર્ગો કમ પેસેન્જર તરીકે એમના બીજા એક મિત્ર હતા મર્કન્ટાઇલ નેવીમાં, એમની લાગવગના થ્રુ મને એમને શિપમાં મોકલ્યો. હું 21 દિવસ મુંબઈથી લિવરપુલ પહોંચેલો. મહેન્દ્રભાઈ, પૈસાની સમસ્યા તો હતી, પરંતુ વિઝાની લઈને એક સમસ્યા હતી, ઉંમર અને વિઝા ન મળવા, એને લઈને એક લીગલ ત્યાં તમને એક મળે છે. 16 વર્ષનો હતો પાસ થયો ત્યારે, એટલે 16 વર્ષનો હોય ત્યારે ઇંગ્લેન્ડમાં નિયમ હતો કે ભાઈ અંડર એજ હોય અને વિઝા અમે નથી આપતા. એ વખતે અમારે વિન્ઝર કંપની જે પપ્પાની હતી એના જે માલિક હતા મિસ્ટર પીટર વિન્ઝર, જે ચેરમેન હતા ત્યાંના, એમણે જવાબદારી લેવાનું અમને કહ્યું કે ભાઈ હું આની જવાબદારી હું લઈશ, અને પોતે ત્યાં આગળ કોર્ટમાં જઈને રજીસ્ટર કરાવ્યું પોતાની જાતને કે હું મહેન્દ્રનો લીગલ ગાર્ડિયન છું. અને ઇંગ્લિશના કાયદા પ્રમાણે એ વખતે લીગલ ગાર્ડિયનનો અર્થ એવો થાય કે હું ત્યાં ત્યાં ગયો, ત્યાં આગળ મેં હું જો કોઈ ગુનો કરીને ઇવન મર્ડર બી કરું તો જેલમાં એને એમને જવું પડે, મારે ખાલી ઘેર આવવું પડે. એટલે ખૂબ એક એવો પડાવ હતો કે બહુ મોટી વાત હતી કે ત્યાં આ પ્રકારની એમને જવાબદારી તમારી લીધી હતી, તમારી અભ્યાસની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ પૈસા જે રીતે પિતાશ્રી ઉછીના લઈને તમને મોકલ્યા હતા ત્યાં, તો તમારે ત્યાં નોકરી કરવાની પણ એક જવાબદારી બનતી હતી. તો તમે અભ્યાસક્રમની સાથે સાથે ક્યાં નોકરી કરી હતી? એ ત્યાં વિન્ઝર કંપનીમાં મને એપ્રેન્ટિસ તરીકે જ રાખ્યો. ઇંગ્લેન્ડમાં ત્યાં આગળ એ લોકોની એક ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ બોર્ડ કરીને, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ બોર્ડ કરીને એનો આખો પ્રોગ્રામ છે, એ ટ્રેનિંગ બોર્ડમાં તમે એપ્રેન્ટિસિપ તરીકે કોઈ સારી કંપનીમાં રહી શકો છો. એમાં તમારે લોગબુક રાખવી પડે, અમુક રીતે કામ કરવું પડે, નોંધણી કરવી પડે, અને સાથે સાથે કંપની જે કામ બતાવતી હોય એ તમારે કરવું પડે. અને દરેક કંપની જે હોય એ કંપની, મોટી કંપનીઓનું હતું આ, કે એ કંપનીએ જે એપ્રેન્ટિસ રાખે એ કોઈ એપ્રેન્ટિસ મેનેજર રાખે જેને તમારે રિપોર્ટ કરવા, એને તમારે દરરોજ લોગ બતાવવાની, એના તમને માર્ક પણ મળે, એનું મૂલ્યાંકન પણ થાય. અને એ રીતે આ કંપનીમાં એક વખતે અમારે 35 એપ્રેન્ટિસ હતા અમે, અને 35 જણા મેનેજર હતા. અને પણ અમે સાથે સાથે એકચ્યુઅલ કંપનીના સોફ્ટવેર ઉપર કામ કરતા હતા, એટલે કામ કરતાં કરતાં શીખવાનો વારો આવતો હતો. પણ અમારે દરેક કામની નોંધણી કરવી પડે, એટલે બધું કામ થયા પછી પાછો 1.5 કલાક બેસીને બધું લખાણપટ્ટી કરવી પડે. બિલકુલ. એટલે મતલબ પ્રેક્ટિકલ જે એક્સપિરિયન્સ છે એ તમે લીધો હતો, જોડે જોડે સમાંતર ભણવાનું પણ ચાલુ હતું. તો એમાં એવી રીતે હતું કે મારે ફેક્ટરીનો ટાઈમ 8 થી 5 નો હતો, કારણ કે ત્યાં આગળ 1 કલાકનો લંચ ટાઈમ હોય છે, એટલે 8 થી 5 નો, અને પછી 6:30 થી 10:30
ઇવનિંગ કોલેજ હતી, એ સ્કૂલ હતી ત્યાં. બિલકુલ. એવું મેં 7 વર્ષ કર્યું. રમેન્દ્રભાઈ જમવાનું પણ એક જાતે બનાવવાનો સમય આવ્યો હતો. એમાં શરૂઆતમાં હું ગયો ત્યારે પેઇંગ ગેસ્ટ તરીકે મને એ લોકોએ વ્યવસ્થા કરી આપેલી રહેવા માટે. 4-6 મહિના રહ્યો. અમારા લેન્ડલેડી બહુ સારા હતા, પણ ઇંગ્લિશ ફૂડની સાથે મને ફાવ્યું નહીં, કારણ હું વેજીટેરિયન, એટલે આપણે બહુ તકલીફ પડી. અને બધા સ્વાદમાં કોઈ ભલીવાર ના હોય આપણી દ્રષ્ટિએ, એટલે પછી મેં નક્કી કર્યું કે ભાઈ આ તો આ નહીં ફાવે. એટલે પછી મેં મારી રીતે એ ત્યાં આગળ એવી વ્યવસ્થા ઇંગ્લેન્ડમાં હોય જ છે કે નાના નાના રૂમ મળતા હોય કે જેમાં ખૂણામાં એ લોકો પેલું ઇલેક્ટ્રિકલ કુકર અને અવન તમને આપે કે તમે જાતે ત્યાં આગળ કુક કરી શકો. અને બાથરૂમ અમુક કોમન હોય, અમુક દરેક ફ્લોર ઉપર કોમન બાથરૂમ પેલું હોય, એ રીતનું બધું વ્યવસ્થા હતી. એટલે એ મેં પછી એ રીતે ભાડે રાખી. એટલે પછી એ કર્યું, મારે એ રીતે ભાડે રાખવું પડ્યું કે જે મને પોસાય, મારા એપ્રેન્ટિસના પગારમાં પોસાય એ રીતે. તમે ઇંગ્લેન્ડમાં અભ્યાસક્રમ પૂરો કર્યો હતો, ભારતમાં આવ્યા હતા, તો ભારતમાં આવીને તમે કઈ દિશામાં આગળ વધ્યા હતા? ભારતમાં જેવો આવ્યો, ઓબ્વિયસલી હું ત્યાંથી વિન્સરનો એમ્પ્લોય તરીકે અહીંયા પાછો આવેલો. અને હું અહીંયા આગળ વિન્સર કંપનીમાં જોડાયો એઝ અ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. હું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ લઈને આવેલો માસ્ટર ડિગ્રી, અને અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર તરીકે જોડાયો. અને મેં એન્જિનિયર તરીકે જ કામ કર્યું, જવાનું મારી રીતે જવાનું અને મારી રીતે આવવાનું, ફાધર સાથે ગાડીમાં જવા આવવાનું એવી રીતે નહીં. અને આ યુઝ ટુ રિપોર્ટ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજર હતા, જે એને હું રિપોર્ટ કરતો હતો. મેં ત્યાં આગળ બોમ્બે હું રહ્યો વર્ષ એક બધું થયું. પછી મને લાગ્યું ભાઈ અહીંયા આગળ મને ફાવશે નહીં, કારણ કે મારે એક મારી ઓળખ કરવી હતી કે ભાઈ જો હું ત્યાં રહ્યો હોત તો એનકેનો દીકરો છે માટે એને રાખ્યો છે, અને જો સારા હોય તો બી કહે તો એનકેનો દીકરો છે, હું નવીની વાત છે. એટલે મારી ઓળખ કે એનકે ત્યાં સુધી મેં એનકેનું નામ, એ જે 10 વર્ષ થયેલા 63-74માં પાછો આવ્યો ત્યાં સુધી 11 વર્ષમાં, એનકે પટેલનું નામ ઇન્ડસ્ટ્રીમાં એટલું મોટું થઈ ગયું હતું, લાર્જર દેન લાઈફ, કે પછી મારી ઓળખ બનાવી ત્યાં આગળ બહુ મુશ્કેલ કામ હતું. મેં કહ્યું ભાઈ મારે તો જુદા થવું છે. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારે મારી રીતે સાહસ કરવું છે. અમેન્દ્રભાઈ પિતાશ્રીને આદર્શ માનીએ છીએ, પિતાશ્રીના રસ્તે ચાલવાનું છે, પરંતુ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અને વૈચારિક દ્રષ્ટિએ, પરંતુ એક અલગ ઓળખ બનાવી હતી તમારે. બરોબર. તો એ વખતે પણ અમેરિકન કંપની સાથે જોઈન્ટ વેન્ચરની વાત હતી? એટલે એ વખતે હા, પપ્પાએ બી જોઈન્ટ વેન્ચર કરેલું. ફરી પાછું એક તો રોલ મોડલ તો આવે ને કે એ જો જોઈન્ટ વેન્ચર કરે તો હું કેમ નહીં. અને એમની જ મદદથી, એમની જ ઓળખાણ અને મદદથી અમે અમેરિકન જોઈન્ટ વેન્ચર 1976માં કર્યું. અને એ કંપની પટેલ ફિલ્ટર તરીકે મેં અહીંયા આગળ વટવામાં, વટવા જીઆરડીસીમાં સ્થાપેલી, જે આજની તારીખમાં અત્યારે ડોર ઓલિવર પ્રોસેસ કરીને કંપની તરીકે, જે ઓરિજિનલ જે કંપની હતી એ નામે ઓળખાય છે, ઘણી મોટી કંપની છે. એ વખતે બી મોટી કંપની હતી અને બહુ સારું કામ અમે કર્યું. હું આ તો હું કહું છું, પણ બજારમાં બી લોકોને ખ્યાલ જ છે. અત્યાર સુધી મેં જેટલી બી કંપનીઓ કરેલી છે અને ચાલુ કરી, બધી જ કંપની આજના તબક્કે સારી ચાલે છે, બધી કંપનીઓ ગ્રો થયેલી છે. એક એક વાત એ આવતી હતી કે પિતાશ્રી જે કંપની સંભાળી રહ્યા હતા, પિતાશ્રીની એક ઉંમર થવા આવી હતી, એના અનુગામીની એક વાત આવતી હતી, ત્યારે એક જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમને બોલાવવામાં આવે, એ પછી જે કંઈ બન્યું છે તમે વાત કરશો. તો એના માટે જે મિસ્ટર વિન્સર જે હતા, જે હજુ સુધી કંપની સાથે ચાલુ જ હતા, ભલે ક્રોકનર કંપની લીધી, પણ એમનો એ મેનેજર તરીકે તો ફરજ બજાવતા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે, એમને ક્રોકનરે એવું સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે મહેન્દ્રને કેમ પાછો ના બોલાવીએ, કારણ કે એ પોતે તો અહીંયા ભરેલો છે, હું જાણું છું, મારી દેખરેખમાં જ પેલું છે, એટલે હું એને બહુ સારી રીતે જાણું છું. અને એને પોતે અમદાવાદમાં પોતાની રીતે સાહસિકતા તરીકે બહુ સારું કામ કરેલું છે, એ પણ મેં જોયેલું છે. કારણ કે એ દર વર્ષે જ્યારે બી અહીંયા આવતા ત્યારે દર વર્ષે અચૂક અમદાવાદ એક દિવસ મને મળવા માટે આવતા, ભલે મારે વિન્સર સાથે કંઈ લાગતું હોતું નહોતું, પણ છતાં બી આવતા, કારણ કે હું એમનો ગોડસન હતો એટલા માટે. એટલે એમણે સજેસ્ટ કર્યું, એટલે ક્રોકનરના ડાયરેક્ટરે પછી મને અને મારા વાઇફને એક વીકેન્ડ માટે ત્યાં જર્મની અમને બોલાવ્યા મળવા માટે. અને એમની સાથે અમે એક વીકેન્ડ, એટલે શુક્રવારે રાતે એમની સાથે જઈ રવિવારે સાંજ સુધી એમના વીકેન્ડ હાઉસમાં જઈને રહ્યા. પછી પાછા આવ્યા પછી એ લોકોએ એ રીતે નક્કી કર્યું કે ભાઈ આ માણસ લાયક છે, આપણે એને ઓફર કરીએ. અમેન્દ્રભાઈ ઓફર સુધીની વાત છે, એમની સાથેના દિવસો, તમારી વર્તણૂક, તમારા વિચારો બધું જ ગમ્યું હતું,
પરંતુ એક એવો સમય આવ્યો હતો કે જ્યારે તમે ત્યાંથી પણ નીકળી જાઓ છો. શા માટે? ક્લોથનર વિન્સર જ્યારે પબ્લિકમાં ગયું, 84માં પબ્લિકમાં ગયું અને બહુ જ ઝડપથી, અને 86માં હું જ્યારે જોઈન થયો, 85 ડિસેમ્બર, એટલે 86 જ કહેવાય, હું જોઈન થયો ત્યારે લગભગ 12 કરોડની કંપની હતી. અને હું જ્યારે જોઈન થયો ત્યારે ક્લોકનરે મને એક ચેલેન્જ આપેલી કે ભાઈ આ કંપની અમારે 100 કરોડની કરવી છે, 5 વર્ષમાં તમારે 100 કરોડ કરવાના છે. તે 10 ગણી મોટી કરવી હતી અમને, કે એના માટે તમે જે કરવું એ કરો. આપણે મેં ચેલેન્જ દીધી. એ વખતે ત્યાં આગળ બોમ્બેમાં એક જ ફેક્ટરી હતી ક્લોકનરની, મારા આવ્યા પછી. અને મેં સામે શરત મૂકેલી, મેં કીધું હું કરું પણ હું અમદાવાદ રહીશ, હું બોમ્બે નહીં આવું, હું બોમ્બે રહેવાનો નથી. બોમ્બેની કંપની મારે જે પ્રોફેશનલી ઓલરેડી સેટઅપ કરેલી જ છે, ફાધર ત્યાં આગળ છે, એટલે અમે અમારી રીતે અંડરસ્ટેન્ડિંગથી ચલાવી લઈશું. હું બાકીનું નવું જે કરવું હશે, કારણ કે 12માંથી જ્યારે 100માં જવું હોય ત્યારે તમારે પ્રોડક્શન વધારવું પડે, પ્રોડક્શન વધારવા માટે નવી ફેક્ટરી કરવી જ પડે. એવું નથી કે તમે રાતોરાત કંઈ કરી શકો. એટલે એ ફેક્ટરી મેં અહીંયા આગળ વટવામાં એક બીજી ફેક્ટરી કરી વિન્સરની. એના 2 વર્ષ પછી બીજી ફેક્ટરી મેં છતરાલમાં કરી, અને 1990માં હું 100 કરોડ ક્રોસ કરી ગયો. 4 જ વર્ષમાં અમે એક વિન્સર કંપની, અને ઇટ વોઝ અ બ્લુ ચિપ કંપની ઓફ ધ સ્ટોક માર્કેટ, કે 10 રૂપિયાનો શેર 1990માં લગભગ 130 રૂપિયા સુધી પહોંચેલો, અને ત્યાર પછી પણ લગભગ 100-125ની આજુબાજુ રહેતો હતો. એ પણ અમે લગભગ મતલબ ત્યાં સુધીમાં 7 કે 8 બોનસ શેરના, એટલે 1 થી 8ના બોનસ શેર આપેલા, એના પછી 120 રૂપિયા રહેલું. પડકારની વાત હતી, પડકાર ઝીલવાની તૈયારી હતી, પરંતુ ફરી એકવાર આત્મસન્માનની વાત આવે છે. પછી શું થયું કે ક્લોકનરને કંઈ તકલીફ પડી ત્યાં આગળ, એટલે ક્લોકનરે અમુક ધંધા વેચવા કાઢ્યા. એક બહુ મોટી કંપની હતી અને એ લોકોને કંઈક, એ લોકોની ફેમિલીના બીજા ઇસ્યુ હતા ક્લોકનર ફેમિલીમાં, એમાં જે ગરબડ થઈ એ જુદી સ્ટોરી છે, એના માટે આપણે સમય નથી. એટલે જે કાઢવા કાઢી હતી એમાં વિન્સર પણ એ લોકોએ વેચવા કાઢી. વિન્સર ત્યાં આગળ બહુ મોટી કંપની કરેલી, એ લોકોની જેની ફેક્ટરી ઇંગ્લેન્ડમાં હતી, જર્મનીમાં હતી, અમેરિકામાં હતી, ઇન્ડિયામાં હતી, ઓસ્ટ્રેલિયામાં હતી, આખું જે એ આખી કંપની બધી વેચવા કાઢી. બીજી બીજી કંપનીઓ વેચી ગઈ પણ ઇન્ડિયન કંપની ઇન્ડિયામાં ઇન્કોર્પોરેટ થયેલી હતી, અને એ ખાલી 40% એમની હતી, એટલે આખી કંપની એ વેચી શકે એવું નતા, ખાલી 40% જ વેચી શકે એમ હતા. એ વેચવા માટે એમણે પ્રયત્ન કર્યો, અહીંયાથી ઘણા લોકોને લેવું પણ હતું. એલએનટીને એકચ્યુઅલી રસ હતો લેવામાં એ વખતે, પણ એ વખતે આપણે ત્યાં કેપિટલ ગેઇનનો કાયદો એવો હતો સ્ટોકમાં કે 40% ટેક્સ લાગે, અને વિન્સરનું ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ આટલું નાનું હતું, અને જ્યારે 8 ગણા પેલા બોનસ થયા પછી 120નો ભાવ હોય એટલે કેટલી મોટી કિંમત થાય, એટલે ટેક્સ બહુ વધી જતો હતો. કેમકે ભાઈ અમારે આ ટેક્સ તો આવો બધો આપવો નથી, અમારે તો કામ જરૂર છે, પૈસાને માટે અમે વેચીએ છીએ, તો આવો ટેક્સ કઈ રીતે પોસાય? તો રસ્તો એવો હતો કે ભાઈ એ લોકોએ ઓફશોર ડીલ કરવું પડે, કે જે હોલ્ડિંગ કંપની વિન્સર હતી એ વિન્સર કંપની એ લોકો કોઈને વેચી દે તો ઓટોમેટિક આ શેર એને એની પાસે જ રહેતા હોય, પણ ઓનરશીપ બદલાઈ જાય. તો એ લોકોને એક NRI મળ્યા, જે એ NRI એ કંપની લીધી, અને એ પછી માલિક બન્યા. 1994 ફેબ્રુઆરીમાં એ માલિક બન્યા, આના વેચાઈ ગઈ એટલે ત્યાં આગળ શેર વેચાયા. એટલે વિન્સર તો અહીંયા આગળ જે રીતે હતું એ રીતે ચાલુ હતું, કે ભાઈ 40% વોઝ ઓન બાય વિન્સર UK, અને વિન્સર UK વોઝ ઓન બાય સમડી એલ્સ. પણ તમારે એક નવી શરૂઆત થતી હતી, તો એ કઈ રીતે અને કઈ દિશામાં? હા, એટલે પછી શું થયું કે એમાં એ આવ્યા, અમે કામ મેં પહેલાં ચાલુ કર્યું, આઈ વોઝ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધી કંપની, મેં કામ ચાલુ તો રાખ્યું જ હતું. અને આવ્યા પછી 4-6 મહિના અમારે સાથે કામ થયું, 2-4 વખત જરા બરોબર ફાયું ને. પછી જ્યારે એક વખત એવો આવ્યો સપ્ટેમ્બર 1994માં, એમણે મને ચેરમેને મને ત્યાં બોલાવ્યો બોમ્બે, મિટિંગ કરી, અમુક સ્ટ્રેટેજીની વાત કરી. એમાં હું સહમત નહોતો, મેં કહ્યું સાહેબ આ મારી રીતે તો આ થાય નહીં, હું આવી રીતે ના કરું. અને પણ કે ના, મારે તો જો તો પછી સાહેબ તમે તમારી રીતે કરજો, હું ચાલે. અને હું લિટરલી એ મિટિંગમાંથી 2 સપ્ટેમ્બર 1994 હું આઈ જસ્ટ વોક્ડ આઉટ. દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ સાથેની વાતચીત ચાલુ જ છે. સમયની મર્યાદાના કારણે આપણે અહીંયા અત્યારે અટકીએ છીએ. આવતા સપ્તાહે ફરી મળીશું, એમની સાથેની વાતચીતનો દોર આગળ વધારીશું. ત્યાં સુધી રજા આપશો અને જોતા રહો VTV.